सत्संगी तो तेने रे कही है जै शिक्षा पात्री पाले रे सत्संगी तो तेने कही है मांड सचिंताया चारु चरितम प्रेमवती पुत्रम पवित्रम मनुष्य चिंताया नूतन मुदेरा दैत मंजुकाये चंद्र तिलका ललित निज भाले कुमकुम चंद्र पुरुषोत्तमाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमः बोलो स्वामी नारायण भगवान हरि कृष्ण महाराज घनश्याम महाराज सहेलड़ी गुणे गढ़पुर ना गावशो लड़ी गुणा गढ़पुर ना गावशो सहे लड़ी गुणे गढ़पुर ना गावशो सहे लड़ी गुणा गढ़पुर ना गावशो उत्सव जल जी लड़ी उजावशो सहे लड़ी गुणे गढ़पुर ना गावशो उत्सव जल दाखा चरना रूड़ा दरबार दादाखा चरना रूड़ा दरबार दादाखा चरना रूड़ा दरबार दादाखा चरना रूड़ा दरबार अण तेरा रोज रोज आवशु शहे लड़ी लड़ी गुणा गढ़पुर ना गावशु सहे लड़ी गुणा
सत्संग जीवन अंतर्गत गढ़पुरनी लीला गढ़पुरनो महिमा आवे छे। बपोर पछी आपणे गढ़पुरनो महिमा घेलानो महिमा गायो ने सांभळो। भगवानना संबंधी गढ़पुरनो महिमा छे, घेलानो महिमा छे, दादा खाचरना दरबारगढ़नो महिमा, लीमड़ानो महिमा, आ बधो महिमा भगवानने लईने छे। गढ़ामां आपणे जईए छीए त्यारे अक्षर ओरड़ीना दर्शन करीए छीए, दरबारगढ़ना दर्शन करीए छीए, महाराजनी प्रसादीनी वस्तुओना दर्शन करीए छीए। आ बधो महिमा भगवानना संबंधने लईने छे। गढ़पुरना भक्तो दादा खाचर जीवबा लाडूबा ने महाराजनो एटलो बधो महिमा हतो, संतोनो एटलो बधो महिमा हतो, जेने कारणे आज गढ़पुर धाम बन्यु छे। हुं घणी वखत विचार करू छू કે પ્રગટનો આવો મહિમા કેમ આવ્યો હોય છે? આપણે તો અનેક કથાઓ સાંભળી છે, પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર પ્રગટ થયા, સર્વોપરિ છે, બધી ખૂબ વાતો સાંભળી છે, પણ દાદા ખચરને જેવો મહિમા છે એવો મહિમા હજી આપણે કેમ આવતો નથી? જે મહારાજ દાદા ખચરને મળ્યા હતા, જે મહારાજ જીવબાને લાડુબાને મળ્યા હતા, એ જ મહારાજ આપણને મળ્યા છે। પણ દાદા ખચર આવા મહાન થયા છે, દાદા ખચર અને એનો પરિવાર આખો, ભગવાન અને સંતો, બસ આ બે સિવાય બીજું કાંઈ એના હૃદયમાં હતું જ નહીં। પૂજ્ય વિશ્વલભ સ્વામી વધાર્યા છે, તાળીઓથી વધારીએ, વધારો। અન્નકૂટ ઉત્સવ બાકી છે, કાલે વિવેકસાગર સ્વામી લેશે। અન્નકૂટ ઉત્સવ પૂરો થયો પછી દાદા ખાચર મહારાજની પાસે આવે છે। ને મહારાજને વિનંતી કરે છે કે મહારાજ તમે અન્નકૂટનો તો ઉત્સવ કર્યો, પણ પ્રબોધિનીનો ઉત્સવ આવે છે મહારાજ, હવે એ ઉત્સવ ભેગા ભેગ કરો ને। હજી તો એક ઉત્સવની પૂર્ણાહુતિ થઈ છે, ત્યાં બીજા ઉત્સવની વાત કરે છે મહારાજ। કે દાદા હું જાણું છું ઉત્સવ એમનેમ થતો નથી, આપણે વર્ષે એક ઉત્સવ કરવો પડે તો એ કઠણ ભળે છે, અન્નકૂટનો એક ઉત્સવ તો હજી પૂરો થયો છે, હજી કોઈ હરિભક્તો ઘરે ગયા નથી। ત્યાં દાદા ખચર કહે છે કે મહારાજ પ્રબોધિનીનો ઉત્સવ કરો, પ્રબોધિનીનો ઉત્સવને જે 13 દિવસની વાર છે, 13 દિવસની વાર છે। મ
મહારાજ દાદા ખચરનો ભાવ જોઈ મહારાજ રાજી થયા. મહારાજ કે સારું, તો પ્રબોધિનોનો ઉત્સવ કરીએ. પછી મહારાજે સભામાં કીધું, રોજ દાદા ખચરને ઘેર આપણે બધાએ જમવાનું છે. દાદાને જમતા હતા ને, જે કાંઈ 2-8 હજાર સાધુઓ આવ્યા હોય, હરિભક્તો આવ્યા હોય, એ બધું દાદાને જમતા હતા. તેદીના ઉત્સવ ને આજના ઉત્સવમાં તફાવત ઘણો છે. આજના ઉત્સવમાં છે નો ટાઈમ, ટાઈમ નથી આપણે કોઈને. આમ તો નવરા હોય તોય ટાઈમ નથી. સાત દિવસનો ઉત્સવ થાય તો લાંબો થાય, 5 દિવસનો મોટો કહેવાય, 3 દિવસનો બરાબર કહેવાય, એમાં 1 દિવસનો હોય તો બહુ સારું. તે દિવસ ઉત્સવ શરૂ થવાનો હોય એ પહેલા અઠવાડિયું આવી જાય, અને ઉત્સવ પૂરો થાય પછી અઠવાડિયે જાય. બોલો. અન્નકૂટ નો ઉત્સવ પૂરો થયો, પછી શું કરવું? પછી મહારાજ પ્રબોધિનીનો ઉત્સવ સુધી રોજ સભા કરતા, રોજ સભા. એમાં કારતક સુધી એકમના દિવસે સંધ્યા આરતી પછી સભા થઈ છે. એ સભામાં મહારાજ કહે છે, હે ભક્તો, આ ઉદ્ધવ સંપ્રદાયમાં તમે સર્વે સત્સંગી નામથી ઓળખાવો છો, તો તે નામને તમે સાર્થક કરજો. મહારાજ સભામાં કહે છે, તમે બધા સત્સંગી નામથી ઓળખાવો છો. આપણે બધા સત્સંગી કહેવાય. તમારે કે તમારા નામને સાર્થક કરજો, કારણ કે સત્સંગથી જ મુક્તિ છે. સત્સંગે નૈવ મુક્તિઃ, સત્સંગથી જ મુક્તિ છે. સત્સંગથી જ રૂડા ગુણ આવે છે, સત્સંગથી જ દોષ ટળે છે, અને સત્સંગથી જ બ્રહ્મરૂપ થવાય છે. સત્સંગ છે ને એ મંગલનું મૂળ છે. સત્સંગ મોદે મંગલ મૂલા, સત્સંગ મોદે મંગલ મૂલા, સોય ફલ સિદ્ધિ સબ સાધન ભોલા, સત્સંગ મોદે મંગલ મૂલા. સત્સંગ છે બધાય સાધનનો મૂળ છે. પાણીને મૂળમાં નાખો એટલે બધી પ્રકારની વનસ્પતિઓ, ઔષધિઓ, વૃક્ષો થાય. સત્સંગ પાણીની જગ્યાએ છે. સઠ સુધર હે સત સંગતિ પાય, પારસ પારસી કુધાતુ સુહાય, સઠ સુધર હે સત સંગતિ પાય. ગઢપુરની પહેલી સભામાં મહારાજ સત્સંગનો મહિમા ગાય છે. બહુ સત્સંગનો મહિમા ગવાયો છે, બહુ અદભુત રીતે મહિમા ગવાયો છે, અદભુત.
भगवान स्वामीनारायण सत्संग जीवन ग्रंथ में वचनामृत में भक्त चिंतामणि में गुणातीतानंद स्वामी बातों में गोपालानंद स्वामी बातों में અને ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ સત્સંગનો મહિમા બહુ ગાયો છે, બહુ ગાયો છે. નરોધયતિ મામ યોગો ન સાંખ્યમ ધર્મ એવચ. યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, દક્ષિણા, વ્રત, દાન વગેરે હું એને કરીને એવો પ્રસન્ન થતો નથી જેવો સત્સંગે કરીને પ્રસન્ન થાઉં છું. સત્સંગનો મહિમા ગાતા મુક્તાનંદ સ્વામી બહુ સરસ મજાનું કીર્તન લખે છે. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મીટે નહીં જંતને. સત્સંગ વિના, સત્સંગ વિના 327. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મિટે નહીં જંતને. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ માટે માનત જી મને માનત જી તે માટે શરણે જઈ રહીએ સંતને. મન માનત જી મને માનત જી તે માટે શરણે જઈ રહીએ સંતને. બરાબર શબ્દ ઉપર ધ્યાન દેજો. જો અડસઠ તીરથ ફરી આવે, જો અડસઠ તીરથ ફરી આવે નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે. નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે એ કેદી જીવ પણ તેનું નવ જાવે. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મીટે નહીં જંતને. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મીટે નહીં જંતને. કોઈ 68 તીર્થો કરે, તીર્થોમાં વિધિવત સ્નાન કરે, દાન કરે, કાશીમાં જઈને નિવાસ કરે. બહુ સરસ લખ્યું છે. કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્ન ખાય રહે અપવાસી, કોઈ અન્ન ખાય રહે સરવે હાસે. મનની છે સરવે હાસે, એ મનની છે સરવે હાસે, મનની છે સરવે હાસે. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મીટે નહીં જમ.
सत्संग विना बीजू बधु करे तो पण जन्म मरण टळतु नथी। वचनामृत ने आधार जोई आपणे वचनामृत गढ़ा प्रथम प्रकरण 21 श्रीजी महाराज ना शब्द केवल देहाभिमानी ने प्राकृत मति वालो छे अने तो जो सत्संग में पड़ो छे तो पण एने पशु जेवो जाणवो। आ सत्संग में तो पड़ो छे पण देहाभिमानी छे प्राकृत मति वालो छे तो मारे के पशु जेवो जाणवो। अने आ सत्संग में तो भगवान नो मोटो प्रताप छे तेणे करीने पशु पण पशुनु पण कल्याण थाय तो आनु तो थवानु ज पड़ो छे एटले पशु जेवो छे। आ सत्संग नो प्रताप तो जो मारे के पशुनु कल्याण थाय तो मनुष्यनु कल्याण थाय तेमां शुं आश्चर्य कहेवाय। पण एने खरेखरो भगवान एकांतिक भक्त न कहेवाय। માટે સત્સંગી સાવધાન, એ મહારાજ આપણને સાવધાન કરે છે, સાવધાન કરે છે। મધ્યનું 9મું વચનામૃત મહારાજ કહે છે, આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો પાર આવે એમ નથી। સાંભળો શ્રીજી મહારાજના શબ્દો, આ સમયે સત્સંગમાં પ્રતીતિ આવી હોય, હરિભગત નથી હોય, ખાલી એને પ્રતીતિ આવી હોય કે સત્સંગ બહુ સારો છે, આ સત્સંગીઓ બહુ સારા છે, આ સાધુ બહુ સારા છે, એવી જેને પ્રતીતિ આવી હોય એનાય પુણ્યનો પાર આવે એમ નથી। એવું જાણીને સત્સંગી હોય તેને પોતાને વિશે કૃતાર્થ પણ માનવું જોઈએ। આપણે કૃતાર્થ રહેવું, આમ કેફ રાખવો, આનંદમાં રહેવું, આ મહારાજ મેળા છે, આ સત્સંગ મેળો છે, આપણું કલ્યાણ થઈ ગયું, આનંદમાં રહેવું। સત્સંગ 4 પ્રકારનો છે, થોડું ધ્યાન દેજો। રૂપિયાના 16 આના, બરાબર ને, રૂપિયાના 16 આના, 4 આના, ચાર આના, ચાર આના, ચાર આના, ચાર ભાગ પાડી દો, ઓકે? ચાર આના મત ખબર પડે ને, 25 પૈસા, હવે તો હાલતા જ નથી કેમ, 25 પૈસા હાલતા જ નથી, 8 આનાય નથી હાલતા, ચાલે છે? ગલામાંથી એક બાજુ કાઢી નાખીશ, ગલામાં નાખ્યો નીકળે ને, અને 4 આના 8 આના એક બાજુ કાઢી નાખીશ। સત્સંગના 4 પ્રકાર, પહેલો દેહે કરીને સત્સંગ, તે 4 આના, દેહે કરીને સત્સંગ એ 4 આના। દેહે કરીને સત્સંગ એટલે શું? કંઠી હોય, સાધુ આવે ત્યારે રસોઈ આપે, અને સમય ઉત્સવ હોય ત્યારે જાય ને પ્રસાદ લે, એ 4 આના સત્સંગ। આપણે આ 4 પ્રકારમાં ક્યાં છીએ નો તપાસ કરજો। પહેલો પ્રકાર દેહ કરીને સત્સંગ એ 4 આના, બીજો પ્રકાર દેહ ને ઇન્દ્રિયોમાં સત્સંગ તે 8 આના, દેહ ને ઇન્દ્રિયોમાં, બહુ વિવરણમાં જ જવું આપણે, થોડું થોડું, દેહ ને ઇન્દ્રિયોમાં સત્સંગો એ 8 આના। એ કેમ ખબર પડે કે દેહ ને ઇન્દ્રિયોમાં સત્સંગ છે? તો પૂજા કરતો હોય, મંદિર આવતો હોય, માનસી પૂજા કરતો હોય, એ 8 આના। પછી ત્રીજો પ્રકાર દેહ ઇન્દ્રિયોમાં અને અંતઃકરણમાં જેને સત્સંગ હોય તેને 12 આના કહેવાય। એ કેમ ખબર પડે? તો પૂજા કરતો હોય, મંદિરે આવતો હોય, 5 માનસી પૂજા કરતો હોય, રોજ વચનામૃત વાંચતો હોય, કથામાં જતો હોય, તો એ 12 આના સત્સંગ। પછી 16 આના દેહ ઇન્દ્રિયો અંતઃકરણે જીવ, આ બધામાં જે સત્સંગ હોય તેને 16 આના સત્સંગ કહેવામાં આવે છે। આપણે સત્સંગમાં આવ્યો ને ત્યારે પગથિયા હોય છે, જેમાં ચડવા માટે કેમ પગથિયા હોય છે, સત્સંગમાં પગથિયા હોય છે, હા, સત્સંગમાં મેં 10 પગથિયા પડ્યા છે। પહેલું પગથિયું
सत्संग थाय एटले खराब नो संग छूटी जाए, बीजू व्यसनो छूटी जाए, त्रीजू सारा संतनो योग थाय, चौथू पगथियू दोष छूटे, पांचमू पगथियू रूड़ा गुण आवे, छठमू दिव्य दृष्टि थाय, सातमू पगथियू अविचल भक्ति उदय थाय, आठमू पगथियू ब्रह्मरूप थाय, नवमू पगथियू अखंड मूर्ति नी स्मृति रहे, अने दशमू અક્ષરધામના સાધર્મ્યપણાને પામી જાય એટલે નિર્ગુણ ભક્ત થઈ જાય. આવા પગથિયા પડ્યા છે મેં. સમજાય છે તમને? એ તમને કહું છું, સમજાય છે? એક પ્રશ્ન પૂછું, સર્વે સાધન થકી સત્સંગ અધિક જાણતા હોય એ હરિભગતના લક્ષણ શું? હાલો કહો. શ્રીજી મહારાજે અહીંયા સર્વે સાધન થકી સત્સંગને અધિક કીધો છે. તો સર્વે સાધન થકી સત્સંગ અધિક જાણતા હોય એ હરિભગતના લક્ષણ શું? કોણ કહેશે? બોલો બોલો, માઈક આપો. રચનામૃતમાં મહારાજ એવું કહ્યું છે કે જે 60 વર્ષની ઉંમર હોય અને વાંજ્યો જે હોય અને દીકરો આવે એમાં જેવી પ્રીતિ છે તેવી સત્સંગમાં જયારે પ્રીતિ થાય ત્યારે કેવાય સત્સંગ અધિક જાણ્યો છે. બરાબર છે. રાજાને 60 વર્ષે દીકરો થાય ને એ દીકરામાં જેવી આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિ જેને સાધુમાં થાય એને જ સર્વે સાધન થકી સત્સંગને અતિ અધિક કલ્યાણ કરી જાણ્યો છે. આ શરીરમાં આત્મબુદ્ધિ, સ્ત્રી પુત્રમાં આત્મબુદ્ધિ, મૂર્તિમાં દેવતા બુદ્ધિ, જળમાં તીર્થ બુદ્ધિ, ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ નહીં તો ગધેડો છે એવું વચરામૃતમાં લખ્યું છે. સૈવ ગોખરહ સંસ્કૃતમાં કીધું છે, ગધેડો છે. હવે બીજો પ્રશ્ન મારો છે, વચનામૃતનો જ છે. સંપૂર્ણ સત્સંગ થયો કોને કહીએ? સંપૂર્ણ સત્સંગ થયો કોને કહીએ? ચાલો કોણ કહેશે? વચનામૃત ના અભ્યાસી હોય તો ખબર પડે. સંપૂર્ણ સત્સંગ થયો સોડાના ને લક્ષણ શું? લોયાનું પેલું વચનામૃત. સંપૂર્ણ સત્સંગ થયો હોય એના મહારાજ 8 લક્ષણ બતાવે છે. 8 લક્ષણ સાંભળજો બરાબર. પહેલું લક્ષણ આત્મનિષ્ઠા હોય. 8 લક્ષણ આવે ત્યારે સંપૂર્ણ સત્સંગ થયો કહેવાય. પહેલું લક્ષણ આત્મનિષ્ઠા હોય. બીજું પંચવર્તમાનમાં નિયમમાં દ્રઢ રહેતો હોય, નિયમ ધર્મમાં. ત્રીજું બ્રહ્મરૂપ થાય તો પણ દાસત્વ પણ મૂકે નહીં, બ્રહ્મરૂપ થાય તો પણ દાસ ન મટે. આ વર્ષે આપણે કહ્યું છે દાસત્વ ભાવનું. જો દાસત્વ ભાવનો મહિમા તો જો, મહારાજ કે બ્રહ્મરૂપ થયો હોય તો દાસત્વ ભાવ મૂકે નહીં. હા, એટલે આપણે આ વર્ષ ઉજવીએ છીએ દાસત્વ ભાવ વર્ષ. આ ત્રીજું લક્ષણ. પહેલું લક્ષણ આત્મનિષ્ઠા, બીજું પંચવર્તમાનના નિયમમાં દ્રઢ રહેતો હોય, ત્રીજું બ્રહ્મરૂપ થાય તો પણ દાસત્વ પણ મૂકે નહીં, ચોથું પ્રત્યક્ષ ભગવાનને નિર્લેપ જાણે, ભગવાનમાં કોઈ દિવસ એને દોષ ન દેખાય, પાંચમું મહારાજને જ કરતા હરતા જાણે. મહારાજને એમ જાણે કે અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા મહારાજ છે.
છઠ્ઠું, આ મહારાજ છે એ સર્વે ધામના ધામી છે, સર્વોપરી છે એમ સમજતા હોય અને મહિમા સમજીને એની દ્રઢ ભક્તિ કરતો હોય, સાતમું લક્ષણ છે. અને આઠમું લક્ષણ, ભગવાનના ભક્તની સેવા કરતો હોય. જો આ આઠ લક્ષણ જેને આવ્યા એને સંપૂર્ણ સત્સંગ થઈ ગયો. સંપૂર્ણ સત્સંગ, આવા સત્સંગીને શ્રીજી મહારાજે વચરામૃતમાં 6 ડિગ્રી આપી છે. પહેલી ડિગ્રી એકાંતિક ભક્તો, બીજી ડિગ્રી સંત, ત્રીજી ડિગ્રી ભાગવત ભક્તો, ભાગવત, ચોથું સાત્વત, પાંચમું સાધુ, અને છઠ્ઠો ડિગ્રી સત્સંગી. સત્સંગી એટલે અહીંયા સત્સંગીની વ્યાખ્યા કરે છે. તમે સત્સંગી છો એ માટે સત્સંગી શબ્દને સાર્થક કરજો એમ મારા સભામાં કહે છે. 6 ડિગ્રી આપી. સત્સંગીનો અર્થ સત્સંગી જીવન ગ્રંથમાં, સત્સંગીનો અર્થ સત્સંગી જીવન ગ્રંથમાં લખ્યો છે, સત્શબ્દેન પરબ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિતાઃ. ચાર શબ્દ, એક પરબ્રહ્મ, સાધુ, ધર્મ અને શાસ્ત્ર, આ ચારેયનો સંગ એનું નામ સત્સંગ. અને ચારેયનો સંગ કરે એને કહેવાય સત્સંગી. લો સત્સંગી, એક સરસ મજાનું પદ છે. સત્સંગી કોને કહેવાય? બહુ સરસ મજાનું પદ, અદ્ભુત છે. આપણે સાંભળીએ, સત્સંગી કોને કહેવાય? સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષા પાત્રી પાળે રે. સત્સંગી તો તેને કહીએ, સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષા પાત્રી પાળે રે. સત્સંગી તો તેને રે કહીએ, નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે, નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે, નિર્મળ નજર નિહાળે રે. સત્સંગી તો તેને રે કહીએ, સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષા પાત્રી પાળે રે. સત્સંગી તો ભગતી તેની રે. સત્સંગી તો
નવ કળી છે, હજી બે જ સાંભળી, આપણે નવ સાંભળવાની છે. સાંભળવી છે ને, ગમે છે તમને? સત્સંગી તો તેને કહીએ રે જે શિક્ષાપત્રી પાળે. હા, ઘણે શિક્ષાપત્રી ફાળે, બહુ ફાળે. નિયમ નિશ્ચય પક્ષ ન મૂકે. અને પછી સરસ લખ્યું છે, નિર્મળ નજરે નિહાળે. નિર્મળ નજર થાવી, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, નરસિંહ મહેતાએ લખ્યું છે, વૈષ્ણવજનો તો તેને કહીએ. એવા જ લક્ષણ આમાંય છે. નિર્મળ નજરે નિહાળે. સત્સંગીની નજર બગાડેલી ન હોવી જોઈએ. હા, બહુ મોટો દોષ છે. સર્વોપરિ શ્રીજીને જાણે, નિષ્ઠા ન ફરે એની રે. કાલે આપણે જોયું તું નાટક, બહુ અદભુત હતું, અદભુત. બુરાનપુરના ભક્તોને આપતકાળ આવ્યો, જેલમાં ગયો, જેલમાં ગયા તો પણ એની નિષ્ઠા ડગી નહીં. તો મહારાજને ઊંઘ નહોતી આવતી. અને પછી મહારાજ બોલ્યા, મહારાજ કે એવા જે પાકા નિષ્ઠાવાન સત્સંગી છે, મહારાજ કે એની અમને ચિંતા થાય છે, એની રક્ષા અમે પળે પળે કરીએ છીએ. હા, આપણે એમ થાય મહારાજ આપણી કેમ રક્ષા કરતા નથી, પણ આપણી નિષ્ઠામાં કંઈક ડગમગાટ હશે. નિષ્ઠાનો અર્થ ઘણો, ઘણા અર્થ થાય છે. ગતિનો વિરામ, જ્ઞાનની છેલ્લી અવસ્થા. નિષ્ઠા એટલે શું? જેમ ઓલી કેરી પાકી જાય ને પછી કેમ મીઠાશ આવે, એમ ભગવાનની ઉપાસના, નિશ્ચય, મહિમા બધું ભેગું થાય ને પરિપાકી જાય, એને નિષ્ઠા કહેવાય. પાકી નિષ્ઠા. અને એવી પાકી નિષ્ઠાવાળાનો મહિમા કેવો છે સાંભળજો સત્સંગીઓ. વચનામૃતમાં મહારાજ બોલે છે, મહારાજ કે એવી નિષ્ઠાવાળા સંત એની ચરણ રજ અમે માથે ચડાવીએ. એટલું જ નહીં, એવી નિષ્ઠાવાળા હરિભગત એના દર્શને કરીને અનંત પતિ જીવનો ઉદ્ધાર થઈ જાય. નિષ્ઠાનો આવો મહિમા. સર્વોપરી શ્રીજીને જાણે, સર્વોપરિ શ્રીજીને જાણે, એ નિષ્ઠા ન ફરે એની રે. બ્રહ્મરૂપે પરબ્રહ્મને સેવે, એ ધન ધન ભગતિ તેની રે. સતસંગી તો તેને કહીએ, ગુણ દ્રષ્ટિ થી દોષો ત્યાગે, વિનય ને પૂર્ણ વિવેકી રે. માથું જાતા તે કન મૂકે, હે માથું જાતા તે કન મૂકે, ભક્તિ કરે એ કાંતિ કી રે. સતસંગી તો તેને કહીએ, મધ્ય માંસ ને ચોરી અવેરી, વ્યસન સર્વે વિસાયરા રે. ચિંતવન એક શ્રીજીનું રાખે, ચિંતવન એક શ્રીજીનું રાખે, તાપત્રિવિધની વાયરા રે. સતસંગી તો તેને કહે.
કહીએ બહુ સરસ અદભુત લેખા છે આ લક્ષણો કહેવા જાય ને તો કેટલા વાગે કઈ નક્કી નહીં આજ થોડીક વહેલી કથા પૂરી કરવી છે નિષ્કામ ભાવે સેવા સજે એ હરિને હરિના જનની રે નિષ્કામ ભાવે સેવા કરે ભગવાન અને ભગવાનના ભક્તોની સંતોની નિષ્કામ ભાવ કોઈ આશા નહીં રાખવાની માનની આશા હારની આશા એ નહીં રાખવાની કે મારા વખાણ કરે હો મેં સેવા કરી છે તો હા એ આશા નહીં કોઈ પણ આશા હોય તો એ સકામ ભક્તિ થઈ જાય હા કોઈ પણ પ્રકારની આશા જ નહીં એક જ આશા રાખવાની મારા ઉપર ભગવાન રાજી થાય સંતો રાજી થાય બસ એ સિવાય કાંઈ આશા નહીં રાખવાની કોઈ પણ પ્રકારની આશા નહીં એવી ભક્તિ એવી નિષ્કામ સેવા એ તો બહુ ઉત્તમ છે બહુ ઉત્તમ છે ઘણા આશા બહુ રાખે સેવા કરે થોડી આશા જાજી હા વડતલમાં રૂમ લખાવીએ તો એમ થાય કે આપણે ત્યાં જાવ ઉતરવા થાય આ કરો ને સેવા શું કામ એવી આશા રાખવી એ આશા નહીં સારી હો ઘણા નામ રાખે નામ રાખો ને અમારું પ્રેરણા મળે ને બીજાને એમ અરે ભાઈ દુનિયામાં એટલા બધા મંદિરો અને એટલું બધું કોઈને પ્રેરણામાંથી નહીં મળતી હોય તારા નામમાંથી જ પ્રેરણા મળે નિષ્કામ ભાવે સેવા સજે હરિને હરિના જનની રે ષડયુર્મિને તૃષ્ણા ત્યાગી ષડ ઉર્મિને તૃષ્ણા ત્યાગી અહં મમતા તજી મનની રે સતસંગે તો તેને કહીએ હવે બહુ સરસ કે છે બરાબર સાંભળજો શબ્દ બહુ અદ્ભુત છે વણ ક્રોધી ને નિરસ્વાદી છે નિર્લોભી નિષ્કામી કાવેરે નિર્માની થયા વરતે તોય નિર્માની થયા વરતે તોય ગુણ ન માન ન આવે રે સતસંગે તો તેને કહીએ મણ ક્રોધી ક્રોધ ન કરે નિરસ્વાદી નિર્લોભી નિષ્કામી નિર્માની વર્તતો હોય તોય પણ ગુણનું માન ન આવે અદભુત આ એક એક એવા છે ને બહુ અદભુત છે ક્રોધ ન કરવો એ કઈ જેવી તેવી વાત છે અહંકાર ન કરવો અમથે અમથું ક્રોધ આવે આયલો જાતો ઠેસ વાગી હોય ને તો પથ્થર નું પાડીને કરેવો ઘા એના ઉપર ખીજ ઉતારે બોલો એક ભાઈ ને ઉમરો ભટકાણો થી કોદાળી લઈને ખોદી નાખો ઉમરો કાઢી નાખ્યો હા અરે કેવા ક્રોધ આવે હા અમારી સંતોની ખાનગી વાત છે કોઈને કહેતા નહીં હો અમે સંતો જમવા બેઠા ઉત્સવ હતો ગામડામાં કથા હતી ને એક સાધુ બુંદીનો થાળો લઈને પીરસવા આવ્યા એટલે બીજા સાધુ કે તમારે બુંદી નથી લાવી બીજું લ્યો અને એને ક્રોધ આવ્યો મને બુંદી પીરસવા ના પડી
અને થાળાનો કર્યો ઘા. ત્યાં તો અમે બેઠા હતા ને બે બાજુ પંક્તિ વચ્ચે બૂંદી બૂંદી. મેં કીધું આ શું આવ્યું? બૂંદી પીરસાઈ ગઈ, લ્યો હવે ખાઈ લ્યો. તમે કયો થાળાનો ઘા? આ તો બની ગયેલી ઘટના છે. આ ક્રોધ આવો છે ભાઈ. તે ક્રોધ તો સાધુમાં આવે ને હરિભગતમાં આવે, ના આવે એવું નથી. હા, ક્રોધ કરવો જોઈએ, ન કરવો એવું નથી, પણ ક્યાં કરવો ને ક્યાં ન કરવો એ સમજવાની વાત છે. હા, એ બહુ સમજવાની વાત છે. જ્યાં ન કરવા જેવો હોય ત્યાં ક્રોધ કરો તો બગડી જાય, અને જ્યાં ક્રોધ કરવા જેવો હોય ત્યાં ન કરો તોય પણ બગડે. દ્રૌપદીના વસ્ત્ર ખેંચાતા હતા ત્યારે ભીષ્મ પિતાએ ક્રોધ ન કર્યો ત્યાં કરવો જોઈએ. ત્યાં યુધિષ્ઠિર મહારાજે ક્રોધ ન કર્યો ત્યાં કરવો જોઈએ. ત્યાં ચૂપ ન રહેવાય ત્યાં કરવો જોઈએ. અધર્મ થતો હોય, અનિતિ થતી હોય તો ક્રોધ કરવો જ જોઈએ. હે, પણ આપણો વખાણ ન થતો હોય ને પછી ક્રોધ આવે તો એ નહીં સારો. મોહ માયા આપે ન જે નહીં, તીવ્ર વૈરાગ્ય જેના મન મારે. મોહ માયા આપે ન જે નહીં, તીવ્ર વૈરાગ્ય જેના મન મારે. પંચ વિષયોને પર હરિયારે, પંચ વિષયોને પર હરિયા, વિકારો નહીં તેના તન મારે. સત્સંગી તો તેને રે કહીએ, સત્સંગી તો તેને રે કહીએ, જે શિક્ષા પાત્રી પાડે. સત્સંગી તો તેને
સરસ અદ્ભુત વ્યાખ્યા કરી છે, છેલ્લે બહુ સરસ લખ્યું છે, કાળ કર્મ ન લોપે જેને પરધન પથ્થર જાણે રે, દાસ થઈ રહે સત્સંગે તે અક્ષર પદ માણે રે. ખરેખરો આ લક્ષણ લેખા છે, એવો જે ભક્ત થાય સકળ તીર્થ તેના તન મારે. બધા તીર્થો એ મૂર્તિમાન તીર્થ જ છે, એ હરિભગત હોય કે સાધુ હોય, એ તીર્થ જ. આવા લક્ષણ જેનામાં આવ્યા હોય એ તીર્થ બની ગયો. એને કાળ ન વ્યાપે, એને કર્મ ન વ્યાપે, એને માયા ન લોપે, પરધન પથ્થર જાણે. આપણા સંપ્રદાયનો બની ગયેલો ઘટના, લોયા ગામના ઘેલા કોળી દુષ્કાળનો સમય હતો. સુરત આવતા હતા કમાણી કરવા માટે. નાના ગામમાં તો કંઈ કમાણી થાય નહીં, અને એમથી આલુ શહેરમાં જાય કંઈક મજૂરી મળશે. ચાલ્યા આવતા હતા, રસ્તામાં સોનાનો તોડો પીડ્યો હતો, એટલે એને એમ થયું કે અમે સત્સંગી છીએ, પરધન લેવાય નહીં, મહેનતનું જ અમારે લેવું જોઈએ. પણ મારી પત્ની પાછળ ચાલી આવે છે, એનું મન ન બગડે એટલે એને ધૂળ વાળી. એની પત્નીએ જોયું, પાછળ આવી ચાલી આવતી, તેને જોયું, આગળ ગયા, ઝાડ આવ્યું એટલે ઘેલા ભગત ઝાડ નીચે વિશ્રાંતિ લેવા બેઠા, ત્યાં પત્ની સાથે થઈ ગયા. એટલે પૂછ્યું, ત્યાં વાકાસો વીડાતા? ત્યારે ઘેલાભાઈએ કીધું કે આવો દુષ્કાળનો સમય છે, આપણે ગામ છોડીને મજૂરી માટે નીકળ્યા છીએ, આપણી પાસે પૈસા કાંઈ છે નહીં, સોનાનો તોડો રસ્તામાં પડ્યો તો તારું મન લલચાય અને તે તોડો લઈ લે તો આપણા સત્સંગને લાંછન લાગે, આપણે સત્સંગી છીએ ન લેવાય, પણ તારું મન ન બગડે ને એટલે ધૂળ નાખીએ એના ઉપર. ત્યારે બાઈએ જે જવાબ આપ્યો છે, ઓહો, ત્યારે એમ થાય બધા જ લક્ષણ એ બાઈમાં આવી ગયા. બાઈએ એવું કીધું કે તમે પારકા ધનને ધન તો માન્યું ને, એટલે એના ઉપર ધૂળ વાળી, ધૂળ ઉપર ધૂળ શું વાળવાની હોય, હું તેનો ધૂળ જ માનું છું. બહુ કઠણ છે, આજે તો બહુ કઠણ છે ભાઈ. ઠાકોરજી ના લવિંગ કાઢીને હાઠીકા નાખી દઈએ ને શું કેવું. અને ક્યાં એ ઘેલા કોળીની વાત હે? હા, દાસ થઈ રહે સત્સંગે. આ સત્સંગમાં દાસના દાસ થઈને રહેજો. આપણે આ વર્ષ દાસત્વ ભાવ વર્ષો ઉજવીએ છીએ, તો દાસત્વ ભાવના જે આપણા લક્ષણો લખા છે, દાસના લક્ષણો, એ બધા લક્ષણો આપણામાં આવે તો દાસત્વ વર્ષો ઉજવે સાર્થક કહેવાય. હા, દાસનો મહિમા બહુ લેખો છે. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીસ તેના રંગમાં. દાસનો દાસ થઈને રહેશે એની ભક્તિ મહારાજ કે હું માનીશ. અને આ જે લક્ષણ લેખા છે એ જીવતા જ અક્ષરધામમાં બેઠો છે, જીવતા જ. હા, એવા ભગતના જેને દર્શન થઈ જાય ને એનું કલ્યાણ થઈ જાય, તો એનું કલ્યાણમાં સ્વસંશય રહે. માટે આપણે સાચા અને સારા સત્સંગી બનીએ. આ ગઢપુરની સભામાં મહારાજ સત્સંગનો મહિમા, સત્સંગીની વ્યાખ્યા અને સત્સંગી શબ્દ એને સાર્થક કરજો એવી મારે જે ભલામણ કરી છે. આ પહેલા દિવસની સભા, આ 10 દિવસની આવી સભાઓ રોજ મહારાજ ગઢપુરમાં કરતા અન્નકૂટ પછી. આજે આપણે ત્યાં સંતો આવ્યા છે, બીજા સંતોને પ્રવચનો લેવાના છે. હજી ટાઈમ ઘણો છે, આજ વહેલી કથા પૂરી કરીએ છીએ. આવતીકાલે અભિષેક છે ને, એટલે આપણે જેમ બને એમ વહેલું પૂરું કરવાનું છે.
તો અહીં મારી કથાને વિરામ આપું છું. એક મિનિટ. હા હા હા, આ ગઢપુરને લીલા હાલે છે તો હજી તો 11:10-5 મિનિટમાં પૂરું કરી દઈએ આપણે. હા, ગઢપુરની વાતો ચાલે છે ને ગઢપુરનો મહિમા ચાલે છે. આજ બપોર પછી કથામાં ઘેલાનો મહિમા બહુ આવેલો, ગઢપુરનો મહિમા. તો હજી ગઢપુરની એક કવાલી અમારે હસુમુખ ભગત સંભળાવી દે. ઈરાદે રોજ કરતે મગર વો ટૂટ જાતે વહી ગઢપુર જાતે જિન્હે શ્રીજી બુલાતે હે. મેરે દિલ સે પૂછો ગઢપુર કી સુરત ક્યા હૈ, શાન શોકત મેરે ઘનશ્યામ કે ઘર કી ક્યા હૈ. ચાંદ ગઢપુર મે હૈ, ચાંદ ગઢપુર મે હૈ, ચાંદની ગઢપુર મે હૈ, જો હૈ રોશન વો સિતારે સબ ગઢપુર મે હૈ, જો હૈ રોશન વો સિતારે સબ ગઢપુર મે હૈ, ઓ ગોપીનાથ કે દર પર સબ ગઢપુર મે હૈ, ઓ ગોપીનાથ કે ગઢપુર મે હૈ. મેરે દિલ સે પૂછો ગઢપુર કી સુરત ક્યા હૈ, શાન શોકત મેરે ઘનશ્યામ કે ઘર કી ક્યા હૈ. ગઢપુર મે હૈ, જોહે રોશન વો સિતારે સબ ગઢપુર મે હૈ, ઓ ગોપીનાથ કે દર પર સબ ગઢપુર મે હૈ, જોહે રોશન વો સિતારે સબ ગઢપુર મે હૈ.
मथुरा मेरे गढ़पुर में है। पूरी बारावती मथुरा मेरे गढ़पुर में है, मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है, मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है। मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा सभी गढ़पुर में जो है रोशन सितारे 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 सभी गढ़पुर गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, गोपीनाथ के दर पर सभी गढ़पुर में है, गोपीनाथ के दर पर सभी गढ़पुर